નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયાત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાનું નાની ખાખર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું. નાની ખાખર ગ્રામ પંચાયત દ્વારા નવા વરાયેલા કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા તથા વિનોદભાઈ ચાવડાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો, જેમાં બંને ભાજપના નેતાઓનું વિશેષ સન્માન કરાયું. આ સન્માન સમારોહમાં આભાર માનતા તારાચંદભાઈએ જણાવ્યું કે નાની ખાખર ગામ મધ્ય આ વિસ્તારના વિધાનસભા તરીકે મારી રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં મારો સમાવેશ થયો અને કચ્છના સાંસદ તરીકે ભાઈ શ્રી વિનોદભાઈ લાખોની બહુમતીથી ચૂંટાયા. આ બંને જણાના અભિવાદન માટેનો કાર્યક્રમ નાની ખાખર અને આજુબાજુના ગામડાઓ દ્વારા અહીંયા યોજવામાં આવ્યો હતો. આ અભિવાદન દ્વારા લોકોએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાર્થક કરવા માટેના તમામ પ્રયાસો અમે કરશું તેવી અમે ખાતરી આપી છે અને લોકભાગીદારી દ્વારા આ વિસ્તારના વિકાસના કામો સારામાં સારા અને વહેલામાં વહેલા તકી થાય એ માટેના અમારા પ્રયાસો રહેશે. અને આપની ચેનલ દ્વારા પણ હું આ વિસ્તારની જનતાને અપીલ કરું છું કે કોઈ પણ કામ હોય તો રાતના 12 વાગે અમારો સંપર્ક કરશો. આપના કામ કરવામાં અમે ક્યાંય પાછા નહીં પડીએ એવી આપની ચેનલ દ્વારા હું પ્રજાને ખાતરી આપું છું. વિસ્તારના વિકાસનો તથા જાહેર જનતાનો આભાર આ નેતાએ માન્યો હતો અને પોતાની કાર્યક્ષમતા વિશે સજાગ રહી કાર્ય કરશે એવી વાત કરતા વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આજે નાની ખાખર અને આજુબાજુના ગામડાઓના આગેવાનો દ્વારા આદરણીય આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રી એવા સન્માનીય તારાચંદભાઈ છેડા અને મારા એક સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. લોકોમાં જે રીતે ચૂંટણી પહેલાંનો એક જુસ્સો અને જોમ હતો એ જ જુસ્સો જોમ અને આનંદ અને ઉત્સાહ આજે પણ જોવા મળ્યો. ભવ્ય રીતે જ્યારે બધા જ લોકો અને આગેવાનો અને સૌ સરપંચોએ જ્યારે સન્માન કર્યું છે ત્યારે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આજે આ વિસ્તારના સૌ લોકો અને આગેવાનોને હું જણાવું છું કે જે મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકી અને જે અમારા ઉપર એક વિકાસના આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસના કાર્યો માટે જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એના માટે ચોક્કસપણે મેં ખાતરી આપી છે કે આવનાર દિવસોની અંદર રાજ્ય સરકારનો વિકાસ તો થયો છે અને ખૂબ જ એના માટે કેન્દ્ર સરકારના માધ્યમથી આવનાર દિવસોમાં ચોક્કસપણે હું ખાતરી આપું છું કે ખૂબ જ વિકાસ થશે. અમારા ગુજરાત આખામાં મોદી સરકારે બહુ વિકાસના કામો કર્યા અને જ્યારે આજે મોદી આપણા ગુજરાતના આપણા આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા ત્યારે આખા ગામને આ સીટ ઉપર જે બધા સભ્યો હતા એમને ખૂબ આનંદ થયો હતો. અને આ ગામમાં તારાચંદભાઈ જ્યારે મંત્રી બન્યા છે ત્યારે અમે જે રજૂઆતો કરી, પહેલી જ અમે અમારા ગામમાં આવ્યા ત્યારે ઘાસચારા માટે જ્યારે રજૂઆત કરી ત્યારે અમારા ગામમાં ઘાસચારો આજે 1 મહિનાથી ચાલુ થઈ ગયો છે. અને આવા ધુરંધર મંત્રી હોય અને આવા સાંસદ જો હોય તો એના માટે અમે આ સન્માન રાખેલો હતો, જે ત્રણેય ગામના બધા સરપંચો તથા ગામજનોને બહુ ઉત્સાહ હતો કે આપણે કંઈક એમના માટે કરીએ. જો આપણા માટે આ કરતા હોય તો અમે આ બધા વતી સન્માન સમારોહ રાખ્યો હતો. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરિયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249.
ભર ઉનાળાની બળબડતી ગરમીમાં પાણીની અછત તથા ગટરની સમસ્યાને કારણે વાલદાસનગરની મહિલાઓની સહનશક્તિ તૂટી. ભુજના વાલદાસનગરના વોર્ડ નંબર 13માં આવેલ રૈણાકી વિસ્તારના નાગરિકોને છેલ્લા ઘણા સમયથી ગટર અને પાણીની સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે. આ પાણીથી ત્રસ્ત થયેલી મહિલાઓ ખાલી માટલા લઈ નગરપાલિકા ઓફિસે પહોંચી અને પોતાના વિસ્તારના કાઉન્સિલરો સુરેશભાઈ રબારી, પન્નાબેન જોશી તથા અલ્પેશ પટેલની કામગીરી બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાના ઓફિસે પહોંચેલી આ મહિલાઓ પૂર્વ કારોબારી ચેરમેન રાજેશ ગોર પાસે પહોંચ્યા ત્યારે દુઃખની વાત એ છે કે તેઓએ આ ગંભીર પ્રશ્નને ગંભીરતાથી લેવાની પોતાના મોબાઈલ પર સતત વ્યસ્ત રહ્યા હતા અને મહિલાઓને ઇગ્નોર કરી હતી. ત્યારે મહિલાઓ પોતાના પ્રશ્નો લઈ બાપાલાલ જાડેજા પાસે પહોંચી હતી ત્યારે તેમણે તેઓને સાંભળી હતી અને દર વખતની જેમ ખોટી સાંત્વના આપી હતી. આમ જોઈએ તો આ આખી નગરપાલિકાના તંત્રને બદલવાની અથવા તો સુધરવાની જરૂર છે. પરંતુ આ બાબતે જ્યારે પન્નાબેન જોશી વોર્ડ નંબર 13ના કાઉન્સિલરનો માં ન્યૂઝના રિપોર્ટરે ઇન્ટરવ્યુ લીધું ત્યારે તેમણે જણાવ્યું કે વાલદાસનગરમાં અત્યારે વિકાસનું કામ થઈ રહ્યું છે અને જે વિકાસનું કામ થઈ રહ્યું છે એ રોડનું કામ થઈ રહ્યું છે અત્યારે, અને રોડનું કામ થઈ રહ્યું છે એની વચ્ચે જે ખોદાણ કામ થાય રોડ માટેનું એમાં એ લોકોની પાણીની એટલે પાણીની લાઈન તૂટી ગઈ છે, અને એમાં એ લોકોએ કંઈક લોકોને એ લોકો જે કોન્ટ્રાક્ટર છે એની વચ્ચે એક વાત થઈ હશે કે જે ઊંડાણમાં થોડું ખોદવાનું હતું તો કે તમે ઊંડાણમાં ખોદો અને લાઈનો તૂટશે. તો કોન્ટ્રાક્ટરનું એમ કેવું છે કે એ લોકોએ એમ કીધું હતું કે અમે પૈસાથી પોતે કરાવી લઈશું લાઈન, અને લોકો એમ કહે છે કે હવે આટલી બધી કરી નાખી છે તો અમે ના કરીએ અને જે કોન્ટ્રાક્ટર છે એ કરી દે, અને એના હિસાબે જે પાણીની લાઈનને તૂટી ગઈ હતી તો પાણી હમણાં આઠ નવ દિવસ થઈ ગયા હશે એ લોકોને પાણી પહોંચી શક્યું નથી, પણ કાલે વિતરણ થઈ ગયું છે. હું વાલદાસનગર શિવામારી શેરીમાં રહું છું. 10 દિવસથી મને અમને પ્રોબ્લેમ છે પાણીનો, ગટરનો. બધા ઓફિસરને ફોન કર્યા, કોઈ અમને જવાબ દેતો નથી. અમારો કાઉન્સિલર પણ અમને ફોન કર્યા, એ જવાબ દેતા નથી. કોઈ આવ્યું નથી. ઓફિસર બધા જોઈ જોઈને હાલ્યા જાય છે. અમે 10 દિવસથી આ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ અને અમને 15 દિવસથી પાણીની લાઈન નથી. પાણીની લાઈન તૂટી ગઈ છે. શિવામારી શેરીમાં ગેરનીતિ થાય છે. અડધો રોડ બનાવ્યો છે, અડધો કોન્ટ્રાક્ટર કહે છે અમે નહીં કરીએ, નગરપાલિકા કે અમારામાં નથી આવતો તો અમારે ક્યાં જવું. પાણી આજે અમારો 15 દિવસ ત્યાં નથી આવ્યો, લાઈન તૂટી ગઈ છે, કોઈ ધ્યાન આપતું જ નથી. ઓફિસર બધા આવી આવીને હાલે જાય છે, કાઉન્સિલર પણ જવાબ આપતા નથી અમને. પનાબેન જોશી, અમે 200 રૂપિયા ગરીબ માણસ બેલેન્સ નાખીને બધાને ફોન કર્યા છે, બધા ઓફિસર જોઈ જોઈને હાલ્યા જાય છે. 10 દિવસથી અમે ગટરના પાણીમાં રહીએ છીએ. અમે અમને કીધું ઓફિસર બધા આવીને જુઓ કે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ, પણ કોઈ ઓફિસર ને પેટમાં પાણી હલતું નથી. કોટ લેવા હોય ત્યારે બસ આવે છે પનાબેન. પનાબેન 4 દિવસથી જવાબ નથી દીધો. રોડ ખોદી બેસી ગયા, પાણી સાંભળું નથી અમારા ઘરમાં. અમે જાણીએ ક્યાં આવડે બધા. હા છે, અમે કોના ઘરમાં તને જાણીએ, પણ ડબલ ડબલ કન્ડિશન છે. અમારા ઘર પાણી આવે ને અમારા છેલા ઘરથી પાણી નથી આવતું. પાણી છે કે અમારા ગટરનું, પણ અમારા ઘર કને આવે છે બધાના. અમે બેસી નથી શકતા કેટલા દી થયા. આ લોકોને કહીએ છે તો ઓકે છે, ઓ કર્જ દેશે, ઓકે છે, ઓકા દેશે. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. દિન પ્રતિદિન વધતા ટ્રાફિક માર્ગ અકસ્માત પાછળ લોકોની બેદરકારી તથા તંત્રની આળસ જવાબદાર છે. દર 3 મિનિટે માર્ગ અકસ્માતમાં થતું એક મૃત્યુ કોની જવાબદારી છે? આજે ભારતમાં વાહનોની સંખ્યા વધી છે, સાથે સાથે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા પણ વધી છે. આ રોડ અકસ્માતમાં મોટા ભાગે નવયુવાનનો ભોગ લેવાતો હોય છે, તેની પાછળ તેઓ પોતે જ જવાબદાર છે. દારૂ પીને ચલાવાતા વાહનો, હેલ્મેટ વગર ચલાવાતા વાહનો, સીટ બેલ્ટ વગર ચલાવાતા વાહનો તથા ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ પણ અકસ્માતનું કારણ બને છે. આ અકસ્માતો ઘણી વખત જીવલેણ બને છે અને ઘણી વાર તો વ્યક્તિને સંપૂર્ણપણે અપંગ બનાવી દે છે. આવા અકસ્માતોની જવાબદારી જનતાની છે અને તેની બેદરકારીને કારણે જ આવું બનતું હોય છે.
ભારતમાં દર જાન્યુઆરી માસમાં એક સપ્તાહ ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ટ્રાફિક સપ્તાહ દરમિયાન વાહન વ્યવહાર, ટ્રાફિક સમસ્યા, સલામત વ્યવસ્થા વગેરેના સેમિનારો યોજવામાં આવે છે, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમો રખાય છે. 365 દિવસના એક વર્ષમાં માત્ર એક સપ્તાહ જ આ ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવાય છે, પરંતુ બાકી રહેતા 358 દિવસ દરમિયાન ટ્રાફિક અંગે ગેરવ્યવસ્થાની જવાબદારી કોની છે? આ સમસ્યાના સમાધાન માટે માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત સમાચારની ટીમ ટ્રાફિક પોલીસ પાસે માહિતી માટે પહોંચી ત્યારે તેમણે ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે માર્ગ સપ્તાહ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે. 7 દિવસના માર્ગ સપ્તાહ દરમિયાન લોક જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. લોકોને ટ્રાફિક નિયમો બાબતે, અકસ્માત બાબતે, હેલ્મેટ, સીટબેલ્ટ, સેલફોન આ બાબતે જાગૃતિ કરવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવે છે અને જાગૃતિથી ટ્રાફિક નિયમન થઈ શકે એ બાબતે પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ જિલ્લા ટ્રાફિક દ્વારા છેલ્લા 5 મહિનાની અંદર લોકો પાસેથી 8 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. 8,11,050 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 મહિનાની અંદર 17 ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 7 માણસો વિરુદ્ધ કે જે રોંગ સાઈડની અંદર ડ્રાઇવિંગ કરતા હતા, બીજાને નુકસાન કરે એ રીતે બેફામપણે ડ્રાઇવિંગ કરાતા હતા એવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 7 માણસો વિરુદ્ધ રોડની વચ્ચોવચ્ચ જે પાર્કિંગ કરી અને જતા રહે છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 ઇસમો વિરુદ્ધ નશાકારક પદાર્થો પી અને જે ડ્રાઇવિંગ કરતા હોય છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 340 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. જે પણ વાહનો યોગ્ય રીતે રસ્તા ઉપર ચલાવવા માટે વિધાઉટ એવિડન્સ અથવા તો નાની ઉંમરના બાળકો ચલાવતા હોય છે એવા વાહનો ડિટેન કરવામાં આવે છે. લોકો અકસ્માતથી બચી શકે સૌથી મોટું અકસ્માતનું કારણ 77% ડ્રાઈવરની ભૂલના કારણે અકસ્માત થતા હોય છે. ડ્રાઈવર પોતે એલર્ટ રહે, ડ્રાઈવરની સીટની બાજુમાં બેસનારો પણ ડ્રાઈવરને એલર્ટ રાખે, ડ્રાઈવિંગ કરતી વખતે બીજી જગ્યાએ કોઈ ધ્યાન ના આપતા માત્ર ને માત્ર ડ્રાઇવિંગમાં જ ધ્યાન આપે, ટુ વ્હીલર લઈને નીકળેલા હોય તો હેલ્મેટ પહેરીને ફરજિયાત નીકળે, સેલફોનનો ઉપયોગ ડ્રાઇવિંગ દરમિયાન ક્યારે પણ ન કરો અને ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, ક્યારે પણ કોઈ પણ તકલીફ હોય, ગમે તેટલી ઉતાવળ હોય તો વધારે સ્પીડમાં વાહન ન ચલાવવું, કારણ કે વધારે સ્પીડ એ મુખ્યત્વે એક્સિડન્ટનું મુખ્ય કારણ હોય છે. તમામ પ્રજાને જાણવા જોગ એક અપીલ છે કે આપનું જીવન અમૂલ્ય છે, આપનો સમય તો કિંમતી છે જ પરંતુ જીવન અમૂલ્ય છે, જીવનનું જતન કરો, નિયમનું પાલન કરો, સુરક્ષિત રહો, તમે સુરક્ષિત રહો, તમારા કુટુંબનું વિચારો, સમાજનું વિચારો, દેશનું વિચારો, તમે દેશની એક મૂડી છો, આ મૂડીને વેડફી ન નાખો, બ્લડ ડોનેટ કરો પરંતુ રોડ ઉપર નહીં. તેમણે આપેલી માહિતી મુજબ ટ્રાફિક નિયમનની માહિતી તો પ્રાપ્ત થાય છે, પરંતુ સંપૂર્ણ આંકડાકીય માહિતી એક જગ્યાએથી પ્રાપ્ત થતી નથી, ત્યારે દરેક ઉચ્ચ અધિકારી આ વાતની નોંધ લઈ ટ્રાફિક ગેરવ્યવસ્થા ઓછી થાય તે માટે તંત્રને જાગવાની જરૂર છે. દેશ કી ધરતી સોને જૈસા કપાસ ભરપૂર દેતી હૈ વિક્રમ બીટી. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ, અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સ ની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી એટલે છોડ છેક સુધી લીલો છમ રહે, રૂવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસા પાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ ભેળનાકા બહાર સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. ભુજની પાર્કિંગ વ્યવસ્થા રફે દફે પાર્કિંગ ઝોનમાં કરાય છે અને સરકારી ઓફિસોના પાર્કિંગ બન્યા છે ભંગારિયા વાહનો સાચવવાનો અડ્ડો. આ ઉપરાંત નવનિર્માણ પામેલી ઓફિસોમાં પણ પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થા અવ્યવસ્થામાં પરિણમી અને સરકારી ઓફિસોના પાર્કિંગ ગેરકાયદેસરના અડ્ડા બન્યા છે એ દુઃખની વાત છે. પાર્કિંગ ઝોનમાં કરાતા આડેધડ પાર્કિંગ તથા લોકો પોતાના ફાયદા માટે ઘણા સમયથી પોતાના વાહનો પાર્ક કરતા હોય છે અને ઘણીવાર તો પોતાના ભંગારના વાહનો પણ અહીં સાચવવા માટે હોશિયાર લોકો મૂકી જતા હોય છે. ઘણીવાર તો આ પાર્કિંગ વિભાગો ચોરીના વાહનોને સાચવવાનો અડ્ડો પણ બની ગયો છે. તો આવા પાર્કિંગ ઝોનમાં તો રાત્રે ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, તો આવી પાર્કિંગ ઝોનની વ્યવસ્થા બદલવાની જરૂર છે. Styles, the fashion hub, exclusive menswear.
મેન્સવેર નો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટ માં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અન્ડર ગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન, વેસ્ટ બ્રીફ શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોર સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0832220000. કસ્ટમર કેર 8000826000. માર્ગ અકસ્માતમાં નિધન પામેલા કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન. પરિવારજનો, ભાજપના મોવડીઓ તથા દેશભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પુત્રી પંકજાએ આપી મુખાગ્નિ. રોડ અકસ્માતમાં અવસાન પામેલા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેની લાશ હેલિકોપ્ટર દ્વારા લાતુરથી તેમના ગામ પરલી લઈ આવવામાં આવી હતી. ગોપીનાથ મુંડેનું અંતિમ સંસ્કાર આજે 2 વાગે પરલીમાં રાજકીય સન્માનની સાથે કરાયું. અંતિમ સંસ્કારમાં લાલકૃષ્ણ અડવાણી, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી સહિત અનેક મોટા નેતા હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો મુંબઈથી ત્યાં પહોંચ્યા હતા. આનાથી પહેલા આજે લોકસભામાં પણ ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરાઈ છે. ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ તેમને મુખાગ્નિ આપી. ભારતમાં દર 3 મિનિટે માર્ગ અકસ્માતમાં એકનું મૃત્યુ થાય છે, એ દુઃખની વાત છે. આટલી સખત તકેદારી તથા સલામતી છતાં મુંડે જેવા નેતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય તે શરમજનક ઘટના છે. ઓપલ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઈટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌ પ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લેવો. કંપનીની આઈટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુશિયર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225549997987443. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મહેશનગર વિસ્તારમાંથી કાપડની થેલીમાંથી મળી આવ્યું નવજાત શિશુ. પોલીસની મદદથી સારવાર માટે ત્યજેલા બાળકને ભુજની જીકે જનરલમાં ખસેડાયું. મુંદ્રાના મહેશનગર વિસ્તારમાંથી ગત રાત્રે એક તાજુ જન્મેલું બાળક કપડાની થેલીમાંથી મળી આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે રાજશ્રી કોમ્પ્લેક્સ પાસે કાપડની થેલીમાં ત્યજાયેલ બાળક મળી આવતા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આ નવજાત શિશુને ભુજની જીકે જનરલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં બાળકની તબિયત હવે સુધારા પર છે એવું જાણવા મળેલ છે. ભ્રૂણ હત્યા રોકવાનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે ત્યારથી પોતાના પાપ છુપાવવા માટે ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપી રસ્તે રઝળતા મૂકી દેતી હોય છે. વધતા જતા અનૈતિક સંબંધો પણ આ ઘટનાની સાક્ષી પૂરે છે. એક બાજુ બેટી બચાવો, ભ્રૂણ હત્યા રોકો જેવા કાયદાઓ અમલમાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ઘણી અજાણી સ્ત્રીઓ પોતાના પાપ છુપાવવા માટે બાળકને જન્મ આપી ફેંકી દેતી હોય છે. આ માસૂમ ફૂલસમા બાળકને 24 કલાક તબીબી નિષ્ણાતમાં રાખ્યા બાદ બાળકનો કબજો મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવશે. પોલીસની આગામચેતી અને ત્વરિત કામગીરીથી આ નવજાત શિશુનો જીવ બચ્યો છે અને મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી પણ પ્રશંસનીય છે. સામજીભાઈ, ASI મુંદ્રા પોલીસ સ્ટેશન, રાજશ્રી કોમ્પ્લેક્સ પાસેથી મળ્યો છે, ગેટમાંથી. અને એમાં સોટા કરીને છે એ ફર્સ્ટ નંબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી
બાળકનો ફર્સ્ટ નંબર કબજો સંભાળી ગીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ. ત્યાંથી સારવાર મળ્યા બાદ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવેલ છે. હાલના સમયે બાળકની તંદુરસ્તી સારી છે અને મહિલા કલ્યાણ કેન્દ્રના બહેનોએ કબજો સંભાળી લીધેલ છે. એટલે એક થેલીમાં બિનવારસું મળેલું છે. બાળક મળેલો રાતના 22:45 ગુનો દાખલ કર્યા પછી 2 વાગે ત્યાંથી રવાના થયા અને 3 વાગે અહીંયા જીકે જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ દાખલ કરેલ છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90909-38766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરોસર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્ય. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 0828-32-23-23-10-33. મોબાઈલ નંબર 99-09-29-966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાંપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અત્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મુન્દ્રાના મહેશનગર વિસ્તારમાંથી કાપડની થેલીમાંથી મળી આવ્યું નવજાત શિશુ. પોલીસની મદદથી સારવાર માટે ત્યજેલા બાળકને ભુજની જીકે જનરલમાં ખસેડાયું. ભુજના અંજલીનગર વિસ્તારમાં રહેતા સંગીતા સંદીપ ચાવરિયા ઉંમર વર્ષ 18 દહેજના ત્રાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 5 મહિના પહેલા સંગીતા બહેનના લગ્ન અમદાવાદ ખાતે કરવામાં આવેલા. હજી તો લગ્નને માત્ર 5 મહિના થયા છે અને સંગીતાનો પતિ સંદીપ ચાવરિયા છેલ્લા 3 મહિનાથી પોતાની પત્નીને દહેજ મેળવવાની લાલચમાં જાનવરની જેમ માર મારી ઘાયલ કરી છે. પોતાની પત્નીને ઢોર જેમ મારી 10 લાખની રકમ અને 2-વ્હીલરની ગાડીની માંગણી કરી છે. માન્યું કે હવે સમાજ વિકાસના માર્ગે ચાલવા માંડ્યું છે, પરંતુ હજી પણ કેટલાક સમાજમાં આવા દહેજના લાલચી માણસોના કારણે સમાજની દીકરીઓ દુઃખ તરફ ધકેલાય છે. સંગીતા સંદીપ ચાવરિયા, મેરે સસુ મતલબ સાસ ઓર પતિ મતલબ દહેજ કે લિયે મારતે 10 લાખ રૂપિયા માંગા, 2-વ્હીલર ગાડી માંગી હૈ, તો એ બોલતે કે મતલબ મુજે પૈસા ચાહીએ, વો ચાહીએ, કુછ ભી કરો પર મેરે કો ના 10 લાખ રૂપિયા ચાહીએ, અભી ભી મતલબ છોડ કે ગયે મેરે કો, ઓર મે બોલતે મુજે તલાક ચાહીએ, બોલતે મેં દૂસરી શાદી કરૂંગા, મુજે આજ તલાક દો, મેં દૂસરી શાદી કરતા હું. ઓર મેરી સાસ હૈ ના મેરે પતિ કો બોલતી હૈ કે અપને સારે જેવર બેચ કે ઓર હૈ ના મતલબ મેં તે દૂસરી શાદી કરવા દેતી હું, ઓર બોલતે કે પાગલ હૈ યે લડકી, મેલ્ટલ હૈ યે લડકી, ઓર હૈ ના મેરી સાસ મેરા હાથ પકડ કે રોડ પે મેરી સાડી ખુલ જાતી હૈ, ખેંચ કે મુજે બહાર લે જાતે, રોડ પે મેરે કો મારતે. મેં તો આઈ થી તો મેં મમ્મી પપ્પા કો બોલા કે મેરે સાથ એસા એસા કરતે. મેરા નામ સોનુ હૈ, મેરી બેટી હૈ, મેરી બેટી કી 5 મહિને પહેલે શાદી કી થી હમને સંદીપ ચાવરિયા કે યહાં અહેમદાબાદ મેં, ઓર અભી વો હૈ ના 3 મહિને સે મેરી બેટી કે સાથ મેં મારકૂટ કરતે, ઓર અપની ઇસકી સાસ હૈ વો ભી બહોત મારકૂટ કરતી હૈ, ઓર બોલતી હૈ કે તેરે કો ખાના નહીં દેંગે, તેરી મમ્મી પપ્પા ગહું ચાવલ કી બોરિયા યહાં છોડ કે નહીં ગયે હૈ, ઓર જમાઈ કો એસા સિખાતી હૈ કે તેરે કો શાદી મેં ગાડી નહીં દીએ, ઇસીલીએ હમ હૈ ના તેરી શાદી દૂસરી જગહ કરેંગે, ઓર હૈ ના વહાં સે તેરે કો ગાડી વાડી સબ કુછ મિલેગા. તો જમાઈ ને બોલ કે મેં ના મેરે સાસ સસુર સે પહેલે માંગ કર દેખતા હું, તો લડકી કો બહોત માર કૂટ કી, ઓર લડકી કો બોલા કે તું મેં ના અપને મમ્મી પપ્પા સે બોલો કે મુજે 2-વ્હીલર ગાડી ચાહીએ ઓર 10 લાખ રૂપિયા ચાહીએ, લેકિન મેરી લડકી ને મુજે કુછ બોલા નહીં, મેરી લડકી કો કલ જબરદસ્તી યહાં પર ફેંક કર ગયા, ઓર કહા કે યે ને 10 લાખ રૂપિયા લેકર ઓર ગાડી લેકર હી તુમ અહેમદાબાદ આના, વરના મેં તુમ્હેં યે આજ રખને કે લિયે તૈયાર હું, ના હી કલ રખને કે લિયે તૈયાર હું. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ સેની જુઓ છો, પધારો
આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્લેટિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 2-24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9992275950283222759. દોશી ક્લોથ સ્ટોર, સુટિંગ, સર્ટિંગ તેમજ સારીઝનો એસી શોરૂમ. તમામ સ્કૂલોના યુનિફોર્મ અને કાપડ માટે પ્રથમ પસંદગીનું સ્થળ છે. સરનામું દોશી ક્લોથ સ્ટોર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0832223161 227702. તો દર્શક મિત્રો, હવે જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પરલીમાં ગોપીનાથ મુંડેનું રાજકીય સન્માન સાથે કરાયું અંતિમ સંસ્કાર, મોટી પુત્રી પંકજાએ આપી મુખાગ્નિ. ગોપીનાથ મુંડેના અંતિમ સંસ્કારમાંથી પરત ફરતા સમયે મહારાષ્ટ્રના સીએમની કાર પર પથરાવ. સુબ્રત રોયને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં, અત્યારે જેલમાં જ રહેશે સહારા પ્રમુખ. 16મી લોકસભાનું પહેલું સત્ર શરૂ, ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપી સદનની કાર્યવાહી સ્થગિત. કોંગ્રેસ સાંસદ કમલનાથે લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે આજે લીધી શપથ. લોકતંત્રના મંદિરમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાના દરેક પ્રયાસ કરવામાં આવશે, મોદીનું નિવેદન. દિલ્હીની એક કોર્ટ દ્વારા માનહાની કેસમાં કેજરીવાલ સહિત 3ના જામીન મંજૂર કરાયા. મુઝફ્ફરનગર હિંસા સંદર્ભે તપાસ પંચે 33 પીડિતોના નિવેદનની નોંધ લીધી. મધ્યપ્રદેશના 3 મોટા શહેર ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ લાઇટ મેટ્રો ચાલશે. ગોપીનાથ મુંડેના મૃત્યુ સંદર્ભે ઉદ્ધવ ઠાકરેએ પણ સીબીઆઈ તપાસની કરી માંગ. મેઘાલયમાં એક મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ માથાના 2 ટુકડા કરાયા. આઈબીએ દિલ્હી પોલીસને આપી ચેતવણી, લાલ કિલ્લા પર થઈ શકે છે આતંકી હુમલો. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં એક ભારતીયનું બંદૂકની અણી પર અપહરણ, તાલિબાનનો હાથ હોવાની આશંકા. અખિલેશનો મીડિયા પર આરોપ, કહ્યું કે ફક્ત યુપીના ક્રાઇમ જ બતાવે છે મીડિયા. બદાયું ગેંગરેપ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે માંગી પોસ્ટમોર્ટમ રિપોર્ટ. કોલબ્લોક કાંડ સંદર્ભે આરોપી તરીકે સોનિયાનું નામ ઉમેરવાની કરાઈ રજૂઆત. લોકસભામાં અધ્યક્ષ પદે સુમિત્રા મહાજનનું નામ ચર્ચામાં. તરુણ ગોગાઈની રાહુલ સાથે થઈ વાતચીત, આસામના કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ. કલમ 370ની ચર્ચા બાદ મોદી સરકારે વધુ એક મનોવૈજ્ઞાનિક દાવ ખેલ્યો, પાકિસ્તાન કબજાના કાશ્મીરને હવે POJK તરીકે ઓળખાવાશે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી, અમદાવાદમાં 45 ડિગ્રી તો કચ્છ પણ અગનભઠ્ઠીમાં સેકાયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.